નવસારીની વિદ્યાભારતી શાળામાં ગર્ભવતી મહિલાઓને અને નાના ભૂલકાઓનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે વિશેષ જ્ઞાન આપવામાં આવે છે હાલ સમગ્ર દુનિયા આધુનિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી ડિજિટલ યુગ તરફ વળી રહ્યું છે હાલમાં નાના બાળકો પોતાનો સમય વિતાવવા માટે મોબાઈલમાં કાર્ટૂન જોતા હોય છે ક્યાં તો ગેમ રમતા હોય છે જેના કારણે નાના બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ થતો અટકી જાય છે ત્યારે નવસારીની વિદ્યાભારતી શાળામાં ગર્ભવતી મહિલાઓ અને જન્મથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોને વિવિધ જ્ઞાન આપી તેમનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવી રહ્યો છે ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ થાય તે માટે ગર્ભવતી મહિલાઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે જે શિક્ષણ થકી ગર્ભમાં રહેલા બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે જ્યારે નવજાત બાળકથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોને સરળતાથી યાદ રહી શકે તે રીતે જ્ઞાન આપવામાં આવે છે જેમાં પૂર્વજો વડીલોના ઘરો પહેલાં કેવા હતા તે બાબતનું જ્ઞાન આપવામાં આવે છે આ સિવાય બાળકને પશુ પક્ષીઓના ચહેરા બનાવી તેની ઓળખ કરવાનું શીખવવામાં આવે છે તેમજ મહાપુરુષોની કામગીરી વિજ્ઞાનના સાધનો અને સંસ્કૃત ભાષા શીખવવા સહિતનું જ્ઞાન આપવામાં આવે છે જેના થકી બાળકોનું શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ સારો થઈ શકે તો આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ જે આજે વિસરી રહી છે તો આ વિદ્યાભારતી દ્વારા ચાલતી આ સરસ્વતી વિદ્યા મંદિર એક એવી વિદ્યાલય છે જે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને ઉજાગર રાખવાના તમામ પ્રયત્નો કરી રહી છે સૌ જોઈએ તો આમ જોવા જઈએ તો નાના બાળકોમાં જે આજે મોબાઈલના જમાનામાં ટેકનોલોજીના જમાનામાં બાળકનું બાળપણ છીનવાઈ રહ્યું છે તો એ બાળપણને પાછું જીવંત રાખવાનું કામ આ વિદ્યાલય કરી રહી છે ગર્ભાવસ્થાથી જ માંડીને બાળકોમાં સારા સિંચનોનો વિકાસ થાય સારું સિંચન થાય સંસ્કારો મળી રહે તે આધારિત કામ કરે છે તે માટે અહીંયા ગર્ભવતી બહેનોનું માટે પ્રશિક્ષણ ચાલી રહ્યું છે ગર્ભથા અવસ્થાથી માંડીને જે આપણા સોળ સંસ્કારો છે તો એ તમામ સંસ્કારો પણ અહીંયા અલગ અલગ રીતે કરાવવામાં આવી રહ્યા છે જીરોથી પાંચ વર્ષના બાળકોના શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ માટે પણ અહીંયા ગર્ભવતી બહેનોને અને પરામર્શક કેન્દ્રની બહેનોને પણ તો સદંતર બાળકો મોબાઈલમાંથી જ ભણી રહ્યા છે અથવા એમનું શિક્ષણ એક પ્રકારનું જોવા જઈએ તો અનૌપચારિક રીતે ન રહેતા ઔપચારિક થઈ ગયું છે ફરજિયાત ભણવું કરવું બાળકોમાં જે સારું જોઈએ છે જે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે જે આજે જે તમામ વિસરાઈ રહી છે આજના ટેકનોલોજી યુગમાં તે સંસ્કૃતિ વિષય મૂકીને વિદ્યાર્થીઓને જે આપણા પૂર્વજોને યાદ કરીને આપણા મહાપુરુષોને યાદ કરીને એમને ભણાવવામાં આવી રહ્યું છે જેથી કરીને આવનાર પેઢીઓ આપણી સંસ્કૃતિને આપણી ભારતીયતાઓને જાળવી રાખવાનું કાર્ય કરશે